નમસ્કાર સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોટ બુલેટિનની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો રાજકોટ કેમ ઝોન અગ્નિકાંડ બાબતે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહત્વનું છે કે રાજકોટ કોર્પોરેશનના પૂર્વ મુખ્ય ટીપીઓ એમ ડી સાગીયાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે એક બાદ એક અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે પૂછપરછ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સાગઠિયા ઉપર ભ્રષ્ટાચારના પણ અનેક આરોપ લાગેલા છે બીજે ઠેબાના ઘરે પણ એસીબીની ટીમ તપાસ કરવા માટે પહોંચી છે ત્યાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે એસીબીની ટીમે અલગ અલગ અધિકારીઓના ઘરે હવે તપાસ કરવા માટે પહોંચી છે તપાસના દોરની શરૂઆત કરવામાં આવી છે

મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારને આ પત્રકારો જે અત્યારે બિરદા છું હું તમને બધાઇને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે મારી આપી એ છે કે મારી બાજુમાં છન્નું વારના મકાનની અંદર ટુ બેડ હોલ કિચનના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસનો રોડ છે પ્લોટનું મોઢું પચીસનું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને વાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ સબ આપ સૌની સરવા રજૂઆત થી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે અને વહીવટ તો કેટલાય કર્યા હોય એ નજર સમક્ષ આવે છે ભાઈ અત્યારે મારા માતા પિતા એસી વર્ષના સિનિયર સિટીઝન છે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્ર મળેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયેલું છે તો આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે રાજકોટથી જોડાયા છે સંવાદદાતા લકીરાજ લકીરાજ જે રીતે માહિતી સામે આવી રહી છે કે અગ્નિકાંડની ઘટના બાદ હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે એક બાદ એક અધિકારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે શું છે વધુ વિગત

સ્થળો છે કે ત્યાં જે માહિતી સર્ચ ઓપરેશન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જયારે જો વાત કરવામાં આવે તો યુનિવર્સિટી રોડ ઉપર સાગઠિયા જે એમડી સાગઠિયા છે રાજકોટના પૂર્વ મુખ્ય કિટીઓ છે ટાઉન પ્લાનિંગ ઓફિસર તેમના જે ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

લોકો પાસે છે તેવી ક્યાંક ને ક્યાંક માહિતી છે તે પ્રકાશમાં આવી રહી છે વીરપુરમાં તેમનો જે ફાર્મ હાઉસ હોય કે રાજકોટના સાત આઠ કરોડનો પોતાનો બંગલો તૈયાર થતો હોય ત્યારે જે અનેક આક્ષેપો છે તે આ સમગ્ર મામલે થયા છે ત્યારે એચઆઈબી દ્વારા સમગ્ર મામલે હાલ તો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી છે જી જી જો કે સમજોવા જોઈએ તો સાગઠિયા ઉપર ભ્રષ્ટાચાર નાપણ अनेक આક્ષેપો લાગેલા છે અને તેની સાથોસાથ અન્ય એવા કયા અધિકારીઓ છે કે જેને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે

જી ચોક્કસ લખીરાજ એટલે કે જે રીતે સમગ્ર ઘટનાક્રમ હાથ ધરા ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યું છે શું લાગી રહ્યું છે કે આ તપાસનો રેલો જે છે ખરેખર મોટા માથા મગર મચ્છો સુધી પહોંચશે કે પછી નાના નાના જે લોકો છે એને તપાસ કરીને સંતોષ માની લેવામાં આવશે કે જ્યારે આ અગ્નિકાંડ બન્યો અને ત્યારબાદ જે તપાસ નો ધમધમાટ શરૂ થયો એસઆઈકી ની રચના શરૂ થઈ અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સાત જેટલા જે નાની માછલીઓ હતી તેને સસ્પેન્ડ કરવામાં આવી કારણ કે જે તેના ઉપર કોઈ જે મોટી જે હોદ્દાઓ નહોતા